નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે સમાજશાસ્ત્ર પાઠ બે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય સૌપ્રથમ આ પાઠની અંદર પ્રથમ પ્રશ્નની વાત કરીશું જે પરીક્ષાની અંદર પૂછાય છે મિત્રો ભારતીય સંસ્કૃતિનો અર્થ તો ભારતીય સંસ્કૃતિના અર્થની અંદર સમાજના સભ્ય તરીકે આપણે જે કંઈ વિચારીએ આપણે જે કંઈ છીએ આપણી પાસે જે કંઈ છે આ જટિલ એકમને એ સંસ્કૃતિ કહેવામાં આવે છે ટૂંકમાં કહીએ તો સંસ્કૃતિ એટલે તો જીવન જીવવાની રીત કે માનવ સમાજમાં રહી અને જે જીવન જીવે છે એ જીવન જીવવાની રીત જે છે એ જીવન જીવવાની રીત એ સંસ્કૃતિ છે મિત્રો ભૂપેન્દ્ર બ્રહ્મપદના શબ્દોની અંદર ભારતીય સંસ્કૃતિ એટલે શું તો ભારતીય સંસ્કૃતિ એ સમાજની અંદર માનવતા હોય સહિષ્ણુતા લાગણી હોય વિશાળતા વિશાળ હોય એકતા ભાઈચારો બિનસાપ્દાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતું હોય એવા એકમને સંસ્કૃતિ કહેવામાં આવે છે મિત્રો આ સંસ્કૃતિ કે જે સમાજની અંદર માનવતા હોય માનો માનો પ્રત્યે લાગણી હોય સહિષ્ણુતા લાગણી વિશાળતા વિશાળ હોય બિન સાપ્તાહાયિકતા દરેક ધર્મ પ્રત્યે આદર અને માન હોય અને સાતત્ય એટલે કે ટકી રહ્યું તો એ સંસ્કૃતિ સમાજની ટકી રહેલી હોય એવા લક્ષણ ધરાવતું એકમને સંસ્કૃતિ કહેવામાં આવે છે એ પછી મિત્રો આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું પહેલું લક્ષણ જે છે સાતત્ય અને પરિવર્તન મિત્રો વિશ્વની અંદર ઘણી બધી સંસ્કૃતિઓ અનેક સંસ્કૃતિઓ આપણે કહીએ એ ઘણી બધી સંસ્કૃતિનો ઉદ્ભવ થયો એ સંસ્કૃતિનો વિકાસ પણ થયો અને નાશ પણ થયો ઉદ્ભવવું વિકાસ થવું અને નાશ થવું જ્યારે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો એની વિશિષ્ટતા એ છે તો ઘણી બધી ઉથલપાથલો થઈ એમાં છતાંય પણ આજે પણ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહી છે તો આ જળવાઈ રહેવું એનું સાતત્ય છે એ ટકી રહેવું એનું સાતત્ય છે તો એ ટકી રહી છે એ જળવાઈ રહી છે તો આ ગમે એવી મુશ્કેલીઓમાં ગમે એવા ઉથલપાથલો આવી સંસ્કૃતિની અંદર તોય પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે બીજું કે સાતત્યની સાથે પરિવર્તન પણ જોવા મળે છે અને જીવન પરિવર્તન એ જીવનનો એક ભાગ છે કે સતત સમાજોની અંદર એ ફેરફાર પરિવર્તનો આવતા હોય છે તો આ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનું આ પરિવર્તન પણ એક અગત્યનું લક્ષણ છે દેશની અંદર સમાજોમાં ઘણા બધા આંદોલનો થયા નવજાગૃતિની ચરોળો પણ થઈ નવું નવું વિચારું નવા નવા જે કાર્યો ક્રિયા કરવા ઉપરાંત જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મનો પણ પ્રચાર અને પ્રસાર થયો એ ધર્મનો સારા પ્રમાણની અંદર એ જુદા જુદા સમાજોમાં એ પ્રચાર અને પ્રસાર થયું ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા આ બધું પરિવર્તનો છતાં ભારતીય સંસ્કૃતિ જે છે તેના મૂળભૂત તત્વો જે છે એ તત્વોને જાળવી રાખીને એ સમાયોજન સાધ્યું છે એને ટકાવી રાખ્યું છે તો આ પણ ભારતીય સંસ્કૃતિનું પ્રથમ લક્ષણ જે પણ સંસ્કૃતિના લક્ષણો જે છે સાતત્ય અને પરિવર્તન બીજું લક્ષણ જે છે વિવિધતામાં એકતા મિત્રો વિશ્વની સંસ્કૃતિની સરખામણી આપણે કરીએ આપણી ભારતીય સંસ્કૃતિ તો ભારતીય સંસ્કૃતિની અંદર વિશ્વની સંસ્કૃતિઓ કરતાં સૌથી વધારે વિવિધતા છે આ સૌથી વધારે વિવિધતા જે છે એ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે કારણ કે ભારતીય સંસ્કૃતિની અંદર અનેક જાતિના અનેક જ્ઞાતિના લોકો ભારતની અંદર રહે છે ઘણા બધા જાતિના લોકો અને જાતિની અંદર ઘણી બધી જ્ઞાતિની પેટા જ્ઞાતિના લોકો ભારતની અંદર રહે છે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ભાષા બોલનારા લોકો છે જુદા જુદા ધર્મ પાળનારા લોકો છે અલગ અલગ ઉત્સવ ઉજવનારાઓ લોકો જે છે એમની એ લોકોની કલાઓ સંગીત નૃત્ય જ્ઞાન આ બધું વિવિધતા હોવા છતાં પણ ભારત સંસ્કૃતિની વિવિધતામાં પણ એકતા છે તો આ ભારતીય સંસ્કૃતિનું બીજું લક્ષ્ય મિત્રો આ બધા જ પ્રાદેશિકતા ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે કેમને જુદા જુદા પ્રદેશોમાં રહેવું અને એ બધી જ પ્રદેશોની અલગ અલગ કુદરતી જે પણ ફેરફારો છે ભૌગોલિકતા જેને આપણે કુદરતી ફેરફારો દરેક પ્રદેશની અંદર એક સરખું આબોહવા વાતાવરણ નથી અલગ અલગ જુદા પ્રમાણની અંદર કુદરતી સંપત્તિ કુદરતી સંસાધનો રહેલા છે અને આબોહવા પણ જવાબદાર છે તો આ બધું અલગ અલગ હોવા છતાં પણ વિવિધતામાં એકતા જોવા મળે છે દરેક વિસ્તાર દરેક પ્રદેશની અંદર જુદી જુદી ભાષા બોલનારા જુદા જુદા ધર્મ પાડનારા લોકો પણ રહે છે મિત્રો ભારતીય સંસ્કૃતિની અંદર અનેક વિવિધતા છે અને અનેક વિવિધતા હોવા છતાં આપણે બધા જ દેશના એક જ દેશના નાગરિક હોવાની આપણામાં ભાવના છે અને રાજકીય પદ્ધતિઓને કારણે આ એકતા છે જે રાજકીય પદ્ધતિઓ જે છે આપણા દેશનું બંધારણ છે એના કારણે એકતા જોઈ શકાય છે આ બીજું કારણ બીજા લક્ષણની જે વાત કરી વિવિધતામાં એકતા ત્રીજું જે છે બિન સાબદાયિક દ્રષ્ટિકોણ મિત્રો ભારતીય સંસ્કૃતિ છે સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે હા કે એક લાગણી એકબીજા સાથે હળી મળીને રહેવું જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા જે પણ સમૂહ હોય એ સમૂહ સાથે ભાઈચારા સાથે રહેવું હળી મળીને રહેવું એ આપણું એ ભારતીય સંસ્કૃતિની વિવિધતા છે એ ગુણ છે ઉપરાંત ભારતીય સંસ્કૃતિ વિવિધ સંસ્કૃતિઓના લોકોએ અપનાવી અને પોતાના બનાવ્યા છે ભારત સંસ્કૃતિની અંદર ઘણી બધી વિદેશીઓ પ્રજા આવી એ પ્રજા પ્રજાઓએ પણ એ પ્રજા ભારતીય સંસ્કૃતિ એમને સ્વીકાર્યું છે એમને અપનાવ્યા છે અને પોતાના બનાવ્યા છે આ પણ આપણા બિનસાપ્દાયિકતા દ્રષ્ટિકોણની અંદર આવી શકે છે ભારતીય સંસ્કૃતિ એ પરંપરાનું ઉદાહરણ છે ભારતીય સંસ્કૃતિની અંદર બધા જ ધર્મના લોકોને સમાન અધિકારો આપવામાં આવે છે આ બિનશાપ્દાયિક્વનો અર્થ કે ભારતની અંદર જે પણ ધર્મના લોકો વસે છે એ દરેક ધર્મના લોકોને સમાન અધિકારો આપેલા છે એ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે પોતાનો ધર્મ પાળી શકે છે એટલે કે ભારતીય સંસ્કૃતિ ધર્મનિરપેક્ષ છે ભારતીય સંસ્કૃતિ દરેક ધર્મના લોકોને અધિકારો આપેલા છે પોતાને સમાન અધિકારો આપેલા છે પોતાને ધર્મ પાડવાની છૂટ આપવામાં આવેલી છે મિત્રો ભારતીય સંસ્કૃતિ જે છે એ લઘુમતીઓના અધિકારોનું પણ રક્ષણ માટે ખાસ જોગવાઈ કરેલી છે કે જે ભારતની અંદર લઘુમતી લોકો જે છે બહુમતી પછી લઘુમતી લોકો જે છે એ લઘુમતીઓને જેની અંદર ઈસ્લામ ખ્રિસ્તી જૈન બૌદ્ધ એ જુદા જુદા જે ધર્મો જે છે એ દરેક ધર્મો જે છે લઘુમતી ની અંદર આવી શકે છે તો એ લઘુમતીઓની સંસ્કૃતિને પણ એમને પૂરતા અધિકારોની જોગવાઈ છે એ પણ આ ભારતીય સંસ્કૃતિની એક ઉદારતા દર્શાવે છે ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાનને પણ મહત્વ આપે છે અને એ વિજ્ઞાનનું મહત્વને કારણે એ બિનસાbdાયક દ્રષ્ટિકોણ વારી પણ છે વિજ્ઞાન જે પણ જુદા જુદા ક્ષેત્રે વિજ્ઞાનમાં જે ફેરફારો થતા હોય વિજ્ઞાન પણ એ ભારતીય સંસ્કૃતિ માટે મહત્વનું છે આ પણ બિનસાપ્તાહાયિક દ્રષ્ટિકોણની અંદર આવી શકે છે ચોથું લક્ષણ જે છે વૈશ્વિક દૃષ્ટિકોણ મિત્રો ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે વિશ્વની આખું વિશ્વ જે છે દુનિયા છે એ સાથે ભારતીય સંસ્કૃતિ પણ એમના માટે પણ એક સારું ભાઈચારો ધરાવે છે અને ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં શાંતિ અને સદભાવનાનો સંદેશ ફેલાવ્યો છે કે જે પણ ભારતના ભારતીય સંસ્કૃતિ આખી દુનિયાની અંદર શાંતિ જળવાય ભાઈચારો જળવાય અને સદભાવના દરેક લોકો એકતા સાથે ભાઈચારા સાથે લાગણી સાથે રહે એવો સંદેશો ફેલાવવા એ ભારતીય સંસ્કૃતિનું વિશેષ યોગદાન રહેલું છે એટલા માટે જ વસુદેવ કુટુંબમ ભારતીય સંસ્કૃતિની આ ભાવનાનો વિશ્વાસ ધરાવે છે આખું વિશ્વ જે છે એ કુટુંબ છે આખું વિશ્વ એ કુટુંબની કુટુંબ છે એવી ભાવના એ ભારતીય સંસ્કૃતિ ધરાવે છે ભારત હંમેશા વિકાસશીલ અને વિકસિત દેશો જે છે જે વિકાસ થઈ રહ્યા છે અને જે વિકસિત થઈ ગયેલા દેશો જે છે વિકાસશીલ અને વિકસિત એ દેશોના વિકસા વિકાસ માટે પણ તત્પર રહ્યું છે તૈયાર રહ્યું છે એટલા માટે વિશ્વ બંધુત્વની જવાબદારી વિશ્વ ભાઈચારાની બંધુત્વ એટલે ભાઈચારાની જવાબદારી એ નિભાવી છે આ આપણું વૈશ્વિક દૃષ્ટિકોણ આખા દુનિયા માટેની આપણી એ નજર છે આપણા દુનિયા માટેનું એક ભાઈચારાનું જે આપણું સંદેશ જે છે એ આપણા ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ આપણે કહી શકીએ છીએ પાંચમું જે છે ભૌતિકવાદી અને આધ્યાત્મકવાદી મિત્રો ભારતીય સંસ્કૃતિ જે પણ ભૌગોલિક પરિસ્થિતિ ભૌતિકવાદ જે છે પ્રકૃતિ છે અને ધાર્મિક આધ્યાત્મિક બાબતો જે છે તો એ પણ એના સાથે જોડાયેલું છે કે આધુનિક સમય સુધી ભારતમાં ભૌતિકવાદી અને આધ્યાત્મકવાદી જે ભૌતિકવાદમાં માને છે એ ભૌતિકવાદમાં માનનારા આધ્યાત્મ આધ્યાત્મકવાદમાં માનનારાઓ પણ એ સંસ્કૃતિનો વિકાસ એકસાથે રહ્યો છે આપણું ભારત આધ્યાત્મવાદ તરીકે પણ જાણીતું છે અને એનાથી આપણે આપણા ભારતીય માનસ આપણા ભારતના લોકોને આપણે સમજી શકીએ છીએ તો ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી પણ ભારતીય સંસ્કૃતિ માટેનો એ લક્ષણ ગણી શકાય છે અને મિત્રો એ છઠ્ઠું લક્ષણ જે છે વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ હં માનવ સેવા એ જ પ્રભુ સેવા તો એ માનવને મહત્ત્વ આપતી વ્યક્તિને મહત્ત્વ આપતી એ સંસ્કૃતિ છે કે ભારતીય સંસ્કૃતિ વ્યક્તિવાદી સંસ્કૃતિ છે તે વ્યક્તિમાં વિશ્વાસ ધરાવે છે જુદા જુદા ધર્મના લોકો જે ભારતની અંદર છે એ વ્યક્તિનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે પછી ગમે તે ધર્મનો હોય ગમે તે જાતિનો હોય એ ભારતની અંદર એ વ્યક્તિ એ માનવનું મહત્ત્વ જે છે વિવિધ ધર્મના વ્યક્તિનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિમાં અને સમાજ અને રાજ્યના જે મુખ્ય ઉદ્દેશ ભારતીય સમાજ ભારતના જે રાજ્યો છે એનો મુખ્ય ઉદ્દેશ જે છે એ વ્યક્તિની ભલાઈ કરવાનો છે બીજાનું ભલું કરવાનું છે બીજાનું કલ્યાણ કરવાનું છે એટલા માટે સમાજ અને રાજ્ય તેને અનુરૂપ ભૂમિકા ભજવે છે ભારતીય સમાજ છે અને એના જોડાયેલા રાજ્યો જે છે એ અનુરૂપ ભૂમિકા ભજવે છે કયા અનુરૂપ તો વ્યક્તિની ભલાઈ થવી માનવને પૂરતા હક અધિકારો મળવા એ ભારતીય સંસ્કૃતિ ધરાવે છે તો સમાજ અને રાજ્યનું મહત્વ જળવાઈ રહે એ વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવેલું છે કે જે માનવ છે એ પહેલાં એ કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય પણ પહેલાં એ માણસ છે માનવ છે એટલે કે માનવ એ વ્યક્તિનું મહત્ત્વ આપતી આ ભારતીય સંસ્કૃતિ છે તો સમાજ અને રાજ્યનું મહત્ત્વ જાણવી વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવેલું છે તો મિત્રો આ ભારતીય સંસ્કૃતિના અર્થ અને લક્ષણોની વાત અસ્તુ